બે મિનિટ ધૂન કરી, મહારાજને યાદ કરી, આવો ભગવાનની મૂર્તિના સ્મરણ સાથે કથાનો પ્રારંભ કરીએ. હે સ્વામી નારાયણ, 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 પાડી પાડી સાથ તાલી બજા કે Yeah.
शयनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरे कृष्ण महाराज की श्री घनश्याम महाराज की जय मंदिर में प्रत्यक्ष विराजमान पीयूडा श्री घनश्याम महाराज दिव्य रूपे सदा अपनी साथे रहेला आपने सदा मोक्ष माटे बल पूरु पाड़नारा एवा पूज्यपाद गुरुजी वंदनीय संतो आप सर्वे वहला भक्तों ने जय श्री स्वामीनारायण। वहला भक्तों गई कालनी रातनी कथा में खूब सरस विषय चालतो हतो शरणागति। शरणागति एक एवो मार्ग छे कल्याण माटेनु असाधारण अनन्य अने अंतिम साधन एटले शरणागति। आपना साधन अपनी बद्धी साधनाओ अपने भगवान सुधी नथी पहुंचवा देती। अपना केटला साधन पण हा वचनामृत में महाराजे कह्यू धर्मनियम पाळवाना छे भगवाननी भक्ति करवानी छे कारण के एनाथी भगवान राजी थाय छे। अने भगवान ज्यारे राजी थाय भगवाननी ज्यारे कृपा थाय त्यारे जीवने शरणागति प्राप्त थाय छे। એટલો સરસ વિષય ગઢપુરમાં શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારમાં બિરાજમાન છે। જીવા બાપુ અને ભગવાન શ્રીહરિના સંવાદથી સદગુરુ આધારાનંદ સ્વામીએ આ બધી વાતોની નોંધ કરી। ગઈકાલની કથા કોણે સાંભળીતી ભક્તોએ ઊંચી આંગળી કરો તો ખ્યાલ આવે, તો પછી આપણે આગળથી વિષય ચાલુ કરીએ નકર અધૂરો રિપીટ કરવો પડશે। ઊંચી આંગળી કરો મને ખબર પડે, થોડું પૂછીએ જવાબ આપશો કોઈ? આજે રિઝલ્ટ સારું છે, તાળીઓથી વધાવો। એક માઇક્રોફોન હોય તો આપજો ને ભગત। આપણે મધુસૂદનભાઈને આપો લો, પેલા નવા શ્રોતા છે ને પાછળ। એટલી સરસ થોડી વાતો આજે સાંભળવી છે મને, આમ પણ નવા વિષય વાંચવા નવા વિષયનું ચિંતન કરવું ખૂબ ગમે। શાસ્ત્રોમાં એટલા વિષયો પડ્યા છે, શાસ્ત્રમાં એવા એવા રત્નો પડ્યા છે, તમે જેમ ઊંડા ઉતરો ને આપણને એમ લાગે આપણને તો કશી ખબર જ નથી હજી। બોલો મધુસૂદનભાઈ, બોલો, ઊભા થઈને તમારા દર્શન થાય બધાને। ગઈકાલની કથામાં આવ્યું હતું કે રામચંદ્ર ભગવાને વિભીષણને શરણાગતિ આપી, બીજા બધા ના પાડતા હતા તો છતાં પણ તેમણે આપી અને એને કલ્યાણ। હમણાં બ્રિજેશ ભટ્ટ કીર્તન ગાતા હતા,
મોન્ટુભદ ઉપર હસતા હતા. મને કે સ્વામી સાચું ગાય છે ખોટું ગાય છે? મેં કીધું ભાઈ તમે નીચે આવો ને મેદાનમાં, ઉપર શું મોટી મોટી વાતો કરો છો? ભાઈ કેવું કીર્તન હતું તમારું? ભક્ત નહીં હોતે તો, ભક્ત નહીં હોતે તો ભગવાન કહાં હોતે? બોલો, આ બધા ભક્તો તો ભેગા થઈને ભગવાનને પણ, લોકશાહી છે ને ગમે એમ તો, કે અમે વોટ આપીએ તો જ તમે ભગવાન. બાકી જોકે શરણાગતિમાં ભગવાનનો પણ એટલો જ મહિમા છે, પણ વિભીષણ રાવણનો ભાઈ, લંકામાં રહેનારો અને રાવણને છોડી અને રામના પગમાં પડી શકે ને, આ પણ બહુ મોટી વાત છે. તાળીઓથી વધાવો. હા ચાલો બીજી વાત અજય ભગતને આપો. અજય ભગત એના કરતાં વિશેષ સરસ વાત કરો કંઈક. શરણાગતિ કલ્યાણ માટેનું અસાધારણ, અનન્ય અને અંતિમ સાધન છે. તમારા અને મારા સાધન, આપણે ધર્મ પાળીએ છીએ તે, ભજન કરીએ છીએ તે, કથા વાર્તા વગેરે કરીએ છીએ તે, તપ વ્રત યજ્ઞ દાન કરીએ છીએ તે, આ બધા સાધન ભગવાન સુધી પહોંચવામાં ટૂંકા પડે છે. શરણાગતિ, હે મહારાજ હું તારો છું, હું તમારો છું, ગમે તેવો તો પણ, થોડું બોલો, તમારો છું. પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં વાત કરી હતી કે એક બાપ હોય, એને એકને એક દીકરો હોય, દીકરો કદાચ ગાંડો હોય, દીકરો કદાચ નબળો હોય, તો પણ બાપ એ દીકરાને ન ભાવે. વાત સાચી ખોટી? કારણ શું? દીકરાને બાપની શરણાગતિ છે. અજય ભગત કેવું મંતવ્ય? હા યા થોડું વોલ્યુમ કરજો. આપણે ભીષ્મ પ્રતિજ્ઞાની વાત કરી હતી કે ભીષ્મ દાદાએ કે કહ્યું કે કાલે હું નહીં કે અર્જુન નહીં, તો અર્જુન ભક્તિમાં કદાચ ઓછો હશે અને ઓછો જ હતો ભીષ્મ પિતામહ કરતા, પણ એની શરણાગતિ હતી, શરણાગતિ લઈને એને શાંતિથી ઊંઘ આવતી હતી. વાહ, તાળીઓથી વધાવો. હા થોડી વાત કરો ને જે ભગત, આ વાત યાદ રાખવા જેવી છે. અર્જુનની ભક્તિ ઓછી હતી, અર્જુનનો ધર્મ પણ ઓછો હતો, અર્જુનનું જ્ઞાન પણ ઓછું હતું પિતામહ ભીષ્મ કરતા. પિતામહ ભીષ્મનું બધું વધારે હતું, પણ શું ખૂટ્યું? પિતામહ ભીષ્મ જાણતા હતા ભગવાન કૃષ્ણ ભગવાન છે, અર્જુન સાચો છે, તો પણ અભિમાને કરીને ભગવાનના પગમાં ન પડી શક્યા. એ ભૂલ કહેવાય કે ના કહેવાય? તમે બધા કહો તો ખરા. ચાલો બીજા ઘનશ્યામ ભગત મેનપુરા વાળાને આપો. વાલા ભક્તો, તમે આ કથા સાંભળો છો ને, હું ઘણી વાર વાત કરું છું કથા. શ્રીજી મહારાજે જીવા ખાચરને કહ્યું, મહારાજ પૂછતા તમે કોની કોની પાસે બેઠા, શું શું સાંભળ્યું, મુક્તાનંદ સ્વામી પાસે બેઠા હોય જે વાત સાંભળી હોય એ બધી મહારાજ પૂછતા. જીવા ખાચર જ્યારે બધી વાત કહી બતાવતા ત્યારે મહારાજે ટકોર કરી કે તમે આ બધી વાત તમારા પરિવાર સાથે કહેજો. શા માટે કહેજો? કુસંગ એવો જબરો છે, ગમે ત્યારે ગમે તેને સત્સંગમાંથી પાડે છે, પણ આવી વાત પરિવારના બધા ભક્તોને કરી હશે, તેમણે સાંભળી હશે, તો સમય આવે ને ત્યારે એને લપસવા દેશે નહીં. બોલો ઘનશ્યામ ભગત. જય સ્વામી સ્વામી. દાદા ખાચરને ઘરે બધા અન્ન ખૂટી ગયા હતા, તેમ છતાં ભગવાનના આશરાને લીધે એ પાર પડ્યું હતું એ કામ. ભગવાનનો આશરો હતો એમને એટલા માટે. તેમ છતાં આપણે કોર્ટના પણ ઘણા ધક્કા એમને ખાધેલા, પણ તેમ છતાં ભગવાન આશ્રયથી બધું એમનો પાર પડ્યું હતું. તાળીઓથી વધાવો. આપણે ત્રણ વાત ગઈકાલે શ્રવણ કરી હતી, બરાબર? હવે થોડી વાત સમજતા જઈએ અને સાંભળતા જઈએ. અમારા ડૉક્ટર સાહેબને આપો ને, થોડું લઈ લો તમારું મંતવ્ય. આપો 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 આપો. જય સ્વામી સ્વામી. ગઈકાલે આપણે વાત કરી હતી કે પાપ કરતાં પુણ્ય મહાન છે, પુણ્ય કરતાં ભક્તિ મહાન છે, અને ભક્તિ કરતાં શરણાગતિ ખૂબ મહાન છે. વાહ,
શરણાગતિ છેલ્લામાં છેલ્લું સાધન છે. હનુમાનજી પૂજા કરતા હતા, યસ કેનો બોલો, હા કે ના કયો? પૂજા કરતા હતા? ક્યારે પૂજા કરતા હતા? હનુમાનજીએ કંઠી પહેરી હતી, હા કે ના બોલો? હનુમાનજીએ કંઠી પહેરી હતી, શરણાગતિ હતી બસ. આવો, ખૂબ સરસ આ વાત. એ સુખ પામી રે સખી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી. હું તો સાંભળ્યાને શરણે જાતા, સાંભળ્યાને શરણે જાતા, સુખ પામી સખી, સુખ પામી, સાંભળ્યાને શરણે જાતા, સાંભળ્યાને શરણે જાતા, સુખ પામી સખી, સુખ પામી. શરણાગતને પાળે સદા બહુ નામી, શરણાગતને પાળે સદા બહુ નામી. મુક્તાનંદ સ્વામીએ આ કીર્તનમાં શરણાગતિનો આખો મહિમા ભર્યો છે, એટલે આપણે આ કીર્તન સાંભળીશું, શરણાગતિ શું છે સમજીશું. બધા ભક્તો તાળી પાડીને, હા, એ શરણાગતને પાળે સદા બહુ નામી, શરણાગતને પાળે સદા બહુ નામી. મારે હરિનો ઉપર હાથ, મારે હરિનો ઉપર હાથ, કસે ન રહે કામી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી, હે સુખ પામી રે સખી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી. આપને તીરથ મેં તો કાંઈ નવ કીધો, આપને તીરથ મેં તો કાંઈ ના કીધો. મારે ઘેર બેઠા શ્યામ થકે, ઘેર બેઠા શ્યામ થકે, કારજ સીધો, સુખ પામી, સુખ પામી રે. મુક્તાનંદ સ્વામીનું આ નાનું કીર્તન, મુક્તાનંદ સ્વામી માટે શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે, મુક્તાનંદ સ્વામીનું વિશ્વાસનું અંગ. શરણાગત ભક્તનો સૌથી મોટા મોટો સદગુણ છે વિશ્વાસ. કયો? એની પાસે ભક્તિ કેટલી છે કેટલી નથી એ પછીની વાત, તપ કેટલું કરે છે નથી કરતો એ જુદી વાત, પણ એના જીવનમાં એક મોટો ગુણ હોય છે. કયો? વિભીષણ લંકામાં રહે છે, રાવણની સાથે રહે છે, રાવણનું બધું જ કામ કરે છે, પણ એના મનમાં બે વાતની હા પડી ગઈ છે. એક વાત, મારો ભાઈ ખોટો છે, અને બીજી વાત, ભગવાન રામ, થોડું બોલો, સાચા છે. આ જે વિશ્વાસ, હું ઘણી વાર કથામાં વાત કરું છું ને, શરીરમાં શ્વાસ જેટલા મહત્વના છે ને, આપણા શરીરમાં શ્વાસ જેટલા કિંમતી છે ને, આ સત્સંગમાં વિશ્વાસ એટલો જ કિંમતી છે. અરે સત્સંગમાં નહીં, સંસારમાં પણ આ દુનિયામાં કિંમતીમાં કિંમતી વસ્તુ હોય તો શું છે?
વિશ્વાસ. અમુક માણસો એને થોડી જરૂર હોય કંઈક મદદની હેલ્પની, આખા ગામમાં કોઈ હેલ્પ ન કરે, કારણ કે આખું ગામ એને ઓળખતું હોય. અને અમુકને થોડી જરૂર હોય તો લોકો ઝાઝુ આપવા તૈયાર થઈ જાય, કેમ એને પણ ઓળખતા હોય. ઓળખાણ બે રીતની ખબર છે ને, આ ખોટો છે એ પણ ઓળખાણ છે, આ સાચો છે એ પણ ઓળખાણ છે. મુક્તાનંદ સ્વામીનું વિશ્વાસનું અંગ, સ્વામીની શરણાગતિ કેવી આપણે જાણીએ છીએ. રામાનંદ સ્વામીને ભગવાન જાણ્યા, રામાનંદ સ્વામીએ પોતાની ગાદી ઉપર શ્રીજી મહારાજને બેસાડ્યા, રામાનંદ સ્વામી કરતાં અનંત ઘણું ઐશ્વર્ય મહારાજે બતાવ્યું, પણ મુક્તાનંદ સ્વામીને હા ન પડી, ઉદાસ થઈ ગયા, સત્સંગ છોડીને જવા તૈયાર થયા. અને મુક્તાનંદ સ્વામી નીકળ્યા છે અને રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા અને કહ્યું, મુકુંદ ક્યાં જાઓ છો? અમે કહ્યું નહોતું કે અમે તો ડુગડુગીના વગાડનારા છીએ, ખેલ ભજવનાર આવી રહ્યા છે. એ જ આ સહજાનંદ સ્વામી, અમે પણ જેની ભક્તિ કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, એ આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે. સ્વામી, મનમાંથી સંશય કાઢી નાખો, એમના શરણ પકડી લો, એમાં જ તમારું કલ્યાણ છે. અને મુક્તાનંદ સ્વામીને વાત મનાઈ જાય. કેવી મનાઈ જાય? એક સેકન્ડમાં પોતાના મનની બધી ગ્રંથિઓ કાઢી નાખે સ્વામી, અને આવે શ્રીજી મહારાજનો હાથ પકડી રામાનંદ સ્વામીની ગાદી ઉપર મહારાજને પરાણે બેસાડે અને સૌથી પહેલી આરતી ઉતારે, જય સદગુરુ સ્વામી. આ મુક્તાનંદ સ્વામી વિચાર તો કરો. સ્વામી પોતે શરણાગતિના અંગવાળા છે. સ્વામીએ ઘણા એવા પ્રસંગો માણ્યા છે, જાણ્યા છે. સ્વામી લખે છે, સુખ પામી રે સખી સુખ પામી, હું તો સાંભળ્યાને શરણે જાતા સુખ પામી. આપણે ત્યાં જૂની કહેવત છે, ધોબીનો કૂતરો વાટનો પણ નહીં અને ઘાટનો પણ નહીં. કથા એવી છે, એક કૂતરો, એને દરરોજનું અંગ ધોબીની પાછળ, ધોબીના પગ ગારાવાળા હોય એટલે એની પાછળ પાછળ જાય, ધોબીને દયા આવે, જમવાનું જમે, રોટલાના બે ટુકડા વધે, કૂતરાને નાખે. એક દિવસ પહેલાં કૂતરાએ જોયું કે ધોબી તો દેખાતો નથી, પણ બીજો કોઈક માણસ નીકળ્યો, એના ગારાવાળા પગ જોયા, એની પાછળ પાછળ ચાલ્યો. એ ખેડૂત હશે, હવે આ તો આપવા માટે ટેવાયેલો નહીં, જમવા બેઠો, કૂતરું સામે ઊભું ઊભું પૂંછડી પટપટાવે. અને એમાં થયું શું, આણે જોયું કે આ કૂતરું બાજુમાં બાજુ ઊભું છે, એક લાકડી લીધી જે ડેબામાં ઝીકીને ધબ દઈને ફરી કૂતરો આવ્યું, ફરી ઝીકી. કૂતરાને લાગ્યું કે અહીંયાથી નહીં મળે. આ બાજુ પેલો ધોબી હતો, રોજ માટે ટેવાયેલો હતો કૂતરાને નાખવા માટે, એણે જોયું કૂતરાને તો હવે ગમે તે બીજું કંઈક મળી ગયું લાગે છે આજે. એણે જમીન હાથ ધોઈ નાખ્યા, ત્યાં પાછું પેલું કૂતરું રખડતું રખડતું, અને કૂતરાને આવેલું જોઈ આના હાથમાં શું હતું, ધોકો હતો. જે બરડામાં ધોકો ઝીક્યો, આજનો માણસ, અંગ્રેજીમાં કહેવત છે, રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ, પથ્થર જો ગબડતો ને ગબડતો જ રહે તેમાં ક્યારેય સેવાળ બાજતો નથી. આજનો માણસ એટલો બધો પાટલી બદલું થઈ ગયો છે, એટલો બધો મતલબી થઈ ગયો છે, શરણાગતિ આશરો વિશ્વાસ આજનો માણસ નથી રાખી શકતો. કેવી વાતો છે, શ્રીજી મહારાજે પત્ર લખ્યા, ગામોગામ પત્ર ગયા, એમાં ગઢપુરમાં ઉત્સવ હતો, પત્ર મળે એટલે તુરંત બધા ઉત્સવમાં પધારજો. ભાદરા ગામથી 4 હરિભક્તો આવ્યા, મહારાજ રાજી થયા. મહારાજે પૂછ્યું, આ આ આ આ ભક્તો કેમ દેખાયા નહીં? ત્યારે ભક્તોએ કહ્યું, મહારાજ ચોમાસું માથે છે, વરસાદ પડવાની તૈયારી છે, વાવણી થઈ ગઈ છે, એટલે બધા ભક્તોને ચિંતા હતી કે આ વાવેલો પાક તૈયાર થાય, બગડી જાય, એના કરતાં અમે અહીંયાથી ઉત્સવ માણીશું એટલે ન આવ્યા. મહારાજે ફરીવાર પૂછ્યું, તો તમે 4 જણા આવ્યા, તમે કંઈ ખેતરમાં વાવેતર નથી કર્યું? મહારાજ કર્યું છે ને, તો તમને ચિંતા ન થઈ મહારાજ થઈને, તો તમે શા માટે આવ્યા? અમે તો નક્કી કર્યું બધું ભગવાનને સોંપી દઈએ, ભગવાનની ઈચ્છા હોય તો થોડું પાકે અને ઈચ્છા ન હોય તો ના પાકે.
મહારાજ એટલા બધા રાજી થયા અને સભામાં એમ બોલ્યા, ભક્તો તમારી સમજણને ધન્ય છે. માથે વરસાદ ચડ્યો છે, ખેતરમાં દાણા નાખી દીધા છે, પાકનું શું થશે એ ચિંતા છે, આખા વર્ષમાં શું ખાશું એ ચિંતા છે, તેમ છતાં તમે આટલી બધી ચિંતા છોડી અને અમારા એક વચને કરીને આવ્યા છો ને, માટે તમારા ચારેની જવાબદારી અમારા ઉપર અને પેલા જે ઘરે રહ્યા છે ને એ બધાની જવાબદારી પોતપોતાની પોતા ઉપર લો. અને ભાદરા ગામના ઇતિહાસમાં લખાયું છે કે અચાનક વરસાદ થયો, એવો વરસાદ થયો કે જે ભક્તોના ખેતરની અંદર બધો પાક તૈયાર થવા આવ્યો હતો એ બધાના પાક બળવા લાગ્યા, અને આ ચાર ભક્તોના ખેતરમાં મહારાજે એક ટીપું પણ વરસાદનું પડવા ન દીધું અને ચારે ચાર ભક્તોના પાકને મહારાજે બચાવી લીધો. સુખ પામી રે સખી સુખ પામી. દાદા ખાચરની વાત આપણે સાંભળી, અર્જુનની વાત આપણે સાંભળી, એમાં સમજવા જેવું શું છે? મહાભારતનું આટલું મોટું યુદ્ધ મંડાઈ ચૂક્યું છે, તેમ છતાં અર્જુન નિશ્ચિંત છે. એને કારણ વિશ્વાસ છે કે મારી સાથે ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણે ખોટું કરવાનું કહ્યું, શિખંડીને આગળ રાખવા કહ્યું તો પણ ચિંતા ન કરી. એકવાર અર્જુનને એમ લાગ્યું, પિતામહ ભીષ્મએ એટલા બધા પ્રહાર કર્યા કે મારો પ્રાણ જશે, તો પણ અર્જુનને ચિંતા ન થઈ કે કદાચ ભગવાનને ખાતર મરવાનું થાય તો પણ મંજૂર છે. વિચાર તો કરો એની શરણાગતિ કેવી હશે. પિતામહ ભીષ્મની ભક્તિ વધારે, ધર્મ વધારે, જ્ઞાન વધારે, બધું વધારેનું તપ વધારે, પણ તેમ છતાં અર્જુન પાસે શરણાગતિ નામનું, ભગવાનની આગળ દાસ થઈ ગયા, ભગવાનને સોંપાઈ ગયા, ભગવાનના શરણાગત થઈ ગયા. શાસ્ત્ર એમ કહે છે, મુક્તાનંદ સ્વામી આ કીર્તનમાં કહે છે, સુખ પામી રે સખી સુખ પામી, હું તો સામળિયાને શરણે જાતા સુખ પામી. જે જે ભક્તો ભગવાનને શરણે ગયા તે સુખને પામી ચૂક્યા છે. આવા તો કંઈક દાખલાઓ છે. આજનો માણસ સુખને ચાહે છે, પણ સુખ ક્યાંથી મળે છે એને ખબર નથી. ધોબીના કૂતરા જેવી દશા છે. ઘડીક સ્ત્રીમાં સુખ દેખાય, થોડી વાર ધનમાં સુખ દેખાય, થોડી વાર પદ પ્રતિષ્ઠામાં સુખ દેખાય, એને બધી જગ્યાએ સુખ દેખાય છે, ભગવાનની મૂર્તિમાં સુખ દેખાતું નથી. બોલો, અરે કેવી કથાઓ. આંબા ગામના દેવસી ભગત હતા. દેવસી ભગતનો એકને એક દીકરો, દીકરાના લગ્ન લેવાઈ ગયા. સહજ છે, એ જમાનામાં અત્યારે પણ ઘરમાં પ્રસંગ હોય, લગ્નનો પ્રસંગ હોય ત્યારે સંસારીને વધારે ચિંતા થાય, ખર્ચ કરવો પડે, સમાજમાં સ્ટેટસ માટે પણ અમુક આયોજન કરવું જ પડે. દેવસી ભગતે દીકરાના લગ્ન માટે થોડી બચત કરેલી, પૈસા ભેગા કરેલા, પણ બરાબર એ સમયમાં ગામમાં મંદિરનું કામ ચાલે, મંદિરનું કામ અધૂરું, અને અધૂરું કામ જો પૂરું ન થાય, ચોમાસું આવી ગયું, વરસાદ પડે તો માથે મંદિર ઢાંકવાનું બાકી હતું, માળવાનું બાકી હતું, હવે શું થાય. ગામમાં સત્સંગ પણ બહુ ઓછો. દેવસી ભગતે દીકરાના લગ્ન માટે રાખેલા બધા રૂપિયા મંદિર માટે ખર્ચી નાખ્યા. ગામના લોકોને વાત ખબર પડી. હવે ગામને તો કહેવાય છે ને, ગામના મોઢે ઘરનું બાંધી શકાય, ચોરે ને ચોટે બધે વાત થવા માંડી. આ દેવસી કેટલો ગાંડો, બધા રૂપિયા વાપરી નાખ્યા. અને સમાજમાં આવું જ છે, સમાજ એટલું વિચિત્ર પ્રાણી છે. શિવજી અને પાર્વતીજી જતા હતા, જોડે નંદી હતો, બંને ન બેઠા તો લોકો શું બોલ્યા? શિવજી ને પાર્વતી નંદી ઉપર ન બેઠા તો લોકોએ ટીકા શું કરી કે આટલો મોટો નંદી શા માટે રાખ્યો છે? શિવજી પાર્વતીને થયું કે આ બધા ટીકા કરે છે તો આપણે બે બેસી જઈએ. પાર્વતીજી કે નહીં, તમે બેસો પ્રભુ. શિવજી બેઠા ને પાર્વતીજી ચાલ્યા, બીજું ગામ આવ્યું, લોકોએ ફરી ચાલુ કર્યું. છે આને, આ સ્ત્રી ઉપર દયા નથી આવતી, અને આવો પઠ્ઠા જેવો પુરુષ છે ને ચડી ગયો છું ઉપર. લો, શિવજીને શરમ આવી, ઉતરી ગયા, પાર્વતીજીને ઉપર બેસાડ્યા, પોતે નીચે ચાલ્યા. ત્રીજું ગામ આવ્યું, લોકોએ ફરી નિંદા ચાલુ કરી કે આ કેટલો સ્ત્રી લંપટ છે, સ્ત્રીને ઉપર બેસાડી પાછળ પાછળ.
પાર્વતીજીને શરમ આવી, એ નીચે ઉતરી ગયા, હું નહીં બેસું. પ્રભુએ કહ્યું આપણે બંને બેસીએ. બંને જણા બેઠા. ચોથું ગામ આવ્યું, લોકો બોલવા લાગ્યા, આને દયા છે, પોઠિયાને મારી નાખવા માટે જ બેઠા છે ને બે જણા. એક બેઠા હોય તો શું મરી જવાના છે? શિવજીને પાર્વતીજીએ નક્કી કર્યું કે આ સમાજમાં, આ પૃથ્વી ઉપર જો આપણે ચાલવું હોય, જીવવું હોય, તો કાન બંધ કરીને જીવી શકાશે. દેવસી ભગતે રૂપિયા ખર્ચી નાખ્યા, મંદિર માટે ખર્ચ્યા છે, સારું કામ કર્યું છે, પણ ગામમાં સત્સંગ નહોતો. લોકો ટીકા ટિપ્પણી કરવા લાગ્યા. વાત એટલી બધી ફેલાણી, કન્યા પક્ષ સુધી વાત પહોંચી ગઈ. આ બાજુ લગ્નનો સમય થયો, જાન ઉપડી, માંડવે જાન આવી ગઈ. કન્યા પક્ષના બરાબર એના પિતા વગેરેને ચિંતા થવા લાગી કે આણે તો બધું મંદિરમાં આપી દીધું, દીકરીને શું રાખશે, દીકરીને શું જમાડશે, દીકરીને શું ઘરેણા પહેરાવશે. માંડવે જાન આવી અને બરાબર આમણે કહ્યું, ભાઈ આપણે તો વાત થઈ હતી કે તમે આટલું સોનું લાવવાના, આટલું આ લાવવાના. દેવસી ભગતે કીધું, હા અમારી પાસે હમણાં સગવડ નથી, પણ તમારી દીકરીને અમે સોનાથી મઢી દેશું, ચિંતા ન કરો. એ જમાનામાં તો બહુ રિવાજો કડવા હતા, તમને ખબર છે, દહેજ જેવી પ્રથાઓ ચાલતી હતી. જાન માંડવે આવી ગઈ છે અને દીકરીના પિતાજીએ જીદ કરી છે કે પહેલાં તમે 300 રૂપિયા મૂકો, એ પૈસા મૂકો તો જ અમે લગ્ન થવા દઈએ, બાકી તમે જાન લઈને પાછા જાઓ. હવે જાન એવી ને એવી પાછી આવે તો શું થાય? અત્યારે જમાનો બદલી ગયો છે, એ જમાનામાં માણસો જીવી ન શકે આવી પરિસ્થિતિ હતી. દેવસી ભગત એવા મૂંઝાયા, એવા મૂંઝાયા, પણ આશરો મહારાજનો હતો. હૃદયથી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારા ઘરમાં રૂપિયા તો હતા પણ મેં તમારા માટે વાપરી નાખ્યા છે, હવે તમને જે મંજૂર હોય તે કરો. સુખ પામી રે સખે, સુખ પામી, સુખ પામી રે સખે, સુખ પામી, તાળી પાડી, સુખ પામી રે સખે, સુખ પામી, સુખ પામી રે સખે, સુખ પામી. હું તો સાંભળ્યાને શરણે જાતા, સાંભળ્યાને શરણે જાતા, સુખ પામી સખે, સુખ પામી, સુખ પામી શરણે જાતા, સાંભળ્યાને શરણે જાતા, સુખ પામી સખી, સુખ પામી. શરણાગતને પાળે સદા બાહુ નામી, શરણાગતને પાળે સદા બાહુ નામી. આટલા બધા ભક્તો બેઠા છે, ગાઈ લો. આ મુક્તાનંદ સ્વામીના શબ્દો છે, આપણા આદિ ગુરુ મુક્તાનંદ સ્વામીના. તાળી પાડીને ગાઈ લો. શરણાગતને પાળે સદા બાહુ નામી, શરણાગતને પાળે મારે હરિનો ઉપર હાથ, મારે હરિનો ઉપર હાથ, કસે ન રહે ખામી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી, હે સુખ પામી રે સખી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી. કહેવાય છે દેવસી ભગતને ચિંતા થઈ, મારા મહારાજની જે ઈચ્છા હશે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ, આવી એકાંતિક ભક્તની સમજણ હોય. દાદા ખાચરના ઘરમાં અનાજના દાણા પણ ખૂટી પડ્યા, ઢોરોને ખવડાવવાની જાર, સંતોને ભક્તોને બધાને જમવી પડતી હતી, તેમ છતાં દાદા ખાચરના મનમાં રંચ માત્ર સંશય ન થયો. વચનામૃતમાં મહારાજના શબ્દો, મહાપ્રલય જેવું દુઃખ આવી પડે, સાંભળજો, મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ રક્ષાના કરનારા ભગવાન સિવાય બીજા કોઈ નથી એમ જાણે ને એને યથાર્થ આશરો કહેવાય. યથાર્થ આશરો, આશરો સહેલો નથી. જેણે જેણે ભગવાનનો આશરો કર્યો ને એને એકવાર તો ભગવાને ઘાણીમાં નાખીને તેલ નીકળે ને આવી કસોટીઓ કરી છે. અર્જુનજીની કસોટી ઓછી નથી કરી. માંડવે જાન આવી ગઈ, વિચાર તો કરો. દેવસી ભગત આજીજી કરે છે, કાલાવાલા કરે છે, પણ ચારે બાજુ કુસંગી લોકોએ ચાવી ચડાવી હોય ને, બરાબર ટાઈટ કર્યા હોય ને, કે જોજો દીકરીને ખાડામાં ના નાખતા. અને સમાજમાં તો એવા લોકો છે ને, તમને ખબર ને,
કોઈનું બગાડવું હોય ને તો બગાડનારા એટલા બધા ચારે બાજુ નીકળી પડ્યા છે ને અત્યારે, સુધારનારા કોઈ નથી. વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી છીએ, આ મહારાજ ને આવા સંતો સુધારનારા આપણને મળી ગયા છે, બાકી તો બગાડનારા જ બેઠા છે. દેવસિંહ ભગત મૂંઝાયા, મહારાજને પ્રાર્થના કરી, જેને જેનો આશરો તેને તેની લાજ. અચાનક એક નગર શેઠ આવ્યા, લાંબી ધોતી પહેરી છે, સરસ મજાનો અંગરખો પહેર્યું છે, માથે ટોપી છે, એક ગાડું લઈને આવ્યા અને બૂમ પાડી કે આંબા ગામવાળા દેવસિંહ ભગત અહીંયા દેખાય છે ક્યાંય? દેવસિંહ ભગતના કાન ચમક્યા. અરે અમે જ છીએ, આપ કોણ? જૂનાગઢથી પુરુષોત્તમ શેઠની પેઢીમાંથી આવ્યો છું અને આ ખત લઈને, ચિઠ્ઠી લઈને આવ્યો છું કે દેવસિંહ ભગતને મળજો, ના રૂપિયા આપજો. દેવસિંહ ભગત તો ચિંતામાં હતા, કોણ છે, ક્યાંથી આવે છે પછીની વાત. વેવાઈને કહ્યું, જુઓ જુઓ આ રૂપિયા આવી ગયા. ત્રણ પોટલી મૂકી, ગણો 300 રૂપિયા. વેવાઈની આંખો ફાટી ગઈ, આવા રૂપિયા ચાંદીના સિક્કા તો મેં જોયા નથી. ગામમાંથી બે સોનીને બોલાવ્યા, ખોટા તો રૂપિયા નથી ને? સોનીએ પણ રૂપિયા જોયા ને સોનીની આંખમાંથી પણ એમ થયું કે ઓહો, આવી રૂપિયાની આવા રૂપિયા ચાંદીના મેં જોયા જ નથી મારી જિંદગીમાં. સોનીને પણ આશ્ચર્ય થયું. એણે પૂછ્યું, ક્યાંના છે? ક્યાંના છે પછીની વાત, તમારા 300 રૂપિયા થયા કે નહીં ગણી લો તમે. બસ અમારા શેઠનો આદેશ છે કે 300 રૂપિયા પૂરેપૂરા શેઠને ગણીને આપી દો, તમે ગણી લો, ઓકે થાય એટલે હું નીકળું. દેવસિંહ ભગતને ખબર પડી ગઈ, આ જૂનાગઢના પુરુષોત્તમ શેઠ બીજા કોઈ નહીં, આ તો મારા મહારાજની જ કૃપા છે, એના સિવાય બીજી કોઈની કૃપા નથી. હે, અરે આપણા દાદા ગુરુજીની વાત આપણે જાણીએ છીએ. સુરતમાં દાદા ગુરુજીને ઉત્સવ કરવો છે. ઉત્સવ માટે દાદા ગુરુજીએ સંકલ્પ કર્યો કે હાથી લાવવા છે, હાથી, ખબર છે ને? અને હાથી ઉપર મહારાજની પાઘ પધરાવી છે, પાઘ દ્વિશતાબ્દી મહોત્સવ. અને એ હાથી ઉપર પાઘ પધરાવી આખા સુરત શહેરની અંદર એ પાઘના દર્શન થાય, અને વિમાન લાવી વિમાનમાંથી પુષ્પની વૃષ્ટિ કરવી છે. આજે તો આ બધું સુલભ છે, વર્ષો પહેલાં હાથી લાવવા કામ હતા, વિમાન લાવવું કામ હતું. એ જમાનામાં આપણા દાદા ગુરુજીએ સંકલ્પ કરેલો, અને ઇતિહાસ એમ કહે છે કે બધી વ્યવસ્થા થઈ પણ હાથીવાળાની વ્યવસ્થા થઈ જ ન શકે. ઉત્સવનો અણીનો સમય આવ્યો, જાહેરાતો થઈ ગઈ હતી, શું કરવું શું થશે બધાને ચિંતા હતી. અને બરાબર એન ટાઈમે બાવાજી બે આવ્યા, હાથી લઈને આવ્યા હતા, માગણ બનીને સુરત મંદિરના દરવાજે આવ્યા. દાદા ગુરુજી રાજી રાજી થઈ ગયા, ક્યાંથી આવો છો? અરે અમે તો સાંભળ્યું છે કે આપ બહુ સદાવ્રતી છો, કંઈક આપો. સામે ચાલીને હાથી આવેલા જોઈ દાદા ગુરુજીની આંખો ભીની થઈ. આ બીજા કોઈની લીલા નહીં, મારા મહારાજની લીલા. હે, એ મેરા આપ કી કૃપા સે સબ કામ હો રહા હે, મેરા આપ કી કૃપા સે સબ કામ હો રહા હે, મેરા મેરા આપ કી કૃપા સે સબ કામ હો રહા. તાળી પાડી ને કરતે હો તુમ પ્રભુજી, તાળી પાડી ને હો તુમ પ્રભુજી, કરતે હો તુમ પ્રભુજી, કરતે હો તુમ પ્રભુજી, મેરા નામ હો રહા હે, મેરા આપ કી કૃપા સે સબ કામ હો રહા હે, કૃપા સે સબ સબ કામ હો રહા હે. વાહ વાહ ભગત, કીર્તનના શબ્દો જેણે લખ્યા એને ધન્યવાદ આપવા પડે. હા, શબ્દો તો જુઓ કેવા સરસ છે, તમે ગાવ યાદ રાખવા જેવા છે. પતવાર કે બિનાહી મેરી નાવ ચલ રહી હે, પતવાર કે બિનાહી મેરી નાવ ચલ રહી હે, પતવાર કે બિનાહી મેરી નાવ ચલ રહી હે, પતવાર કે બિનાહી મેરી નાવ ચલ રહી હે. હેરાન હે જમાના
रही है। हैरान है जमाना, मंजिल भी मिल रही है। ओ हैरान है जमाना, मंजिल भी मिल रही है। हैरान है जमाना, मंजिल भी मिल रही है। करता नहीं मैं कुछ भी, ओ करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है। करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है। करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है। करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। केवा सरस शब्दों छे। मेरा आपकी कृपा से सब काम हो रहा है। जेना जेना बधा काम थता होय ने, ए मारा भिखू दादा होय के अश्विन दादा होय, विचार तो करो, कथा चालती होय, आ तबला वागता होय, धुन कीर्तन थता होय, तो पण जे ऊंघी जाय, तमे विचारो ए घरेथी मंदिर केम पहोंचता हशे। मने घणीवार आश्चर्य थाय, अमे हसता हसता कहीए पण खरा के भगत મને કે સમય આજે એટલી બધી ઊંઘ આવી કે ગાડી એક બાજુ રાખીને અડધો કલાક ઊંઘીને રસ્તામાંથી આવ્યો, બોલો, આવું પણ થાય ઘણીવાર, તો પણ ગાડી સરસ મજાની ચાલે છે। કોણ ચલાવે છે? એ મેરા આપ કે કૃપા સે સબ કામ હો રહા હે। મેરા આપ કે કૃપા સે, મેરા આપ કે કૃપા સે, હાંભળો હાંભળો, આના શબ્દો જેટલા સહેલા છે ને એટલું ગાવું સહેલું નથી, એ કહી દઉં, ઈ કૃપા હોય તો જ ગવાશે। એટલે તમે તાળી પાડશો તો ગાતા ફાવશે, આમાં એવું રિવાજ છે, બરાબર? આનું મ્યુઝિક જુદું છે આખું, એટલા માટે તાળી પાડશો તો જ આમાં સીધું ચાલશે, નકર અવળું પડશે પછી, બરાબર? મેરા આપ કે કૃપા સે સબ કામ હો રહા હે। से सब काम हो रहा है। करते हो तुम प्रभु जी, तुम प्रभु जी, करते हो तुम प्रभु जी, करते हो तुम प्रभु जी, मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। आपकी कृपा से सब काम हो रहा है। आपना पूज्यपाद गुरुजी, तमे बद्दा जानो छो, जे कंडारी गामना भक्तो छे ने खास खबर छे, एक दिवस एक समय एवो हतो, कंडारी थी गुरुजी ने मुंबई जवू हतु, भाड़ाना पैसानी पण सगवड़ नोती, अमे संतो भणता हता, ए समय एवो हतो કે સંતો ભણતા હતા એ પંડિતજીનો 700 રૂપિયા મહિનાનો પગાર હતો, 6 મહિનાનો પગાર ચડી ગયો હતો, 6 મહિનાનો પગાર ચૂકવવાની શક્તિ સંસ્થા પાસે નહોતી, ઉછીના લીધા હતા, વિચારો તમે। પણ ગુરુજીના જીવનમાં એક જ બળ છે, એમની પાસે કોઈ મિલકત, એની પાસે કોઈ પેઢીથી કોઈ પરંપરાથી કશું મળ્યું નથી, પણ ગુરુજી વારંવાર કહે, મારી પાસે એક જ વસ્તુ છે, દાદા ગુરુજીના આશીર્વાદ અને આ મહારાજની કૃપા, આના સિવાય મારી પાસે કશું નથી। મને ને નિષ્કામ સ્વામીને કેટલા અનુભવ છે, આપણે પંચાબ્દી મહોત્સવ કરવાનો હતો, મહોત્સવ માટે યજમાનો કેવી રીતે કરવા એનું આયોજન ચાલતું હતું, અમારી મિટિંગ હતી, ખાનગી મિટિંગની વાત કરું ને, એટલે મિટિંગના મુદ્દામાં ભાઈ યજમાનની ફિગર કેટલી રાખવી, એટલે મેં સંતોએ કીધું, ગુરુજી આપણે $51,000 રાખીએ। ગુરુજી કે હું $51,000, આટલો મોટો ઉત્સવ કરવાનો, દાદા ગુરુજીનો ઉત્સવ ને પંચાબ્દી ઉત્સવ, $1,00,000 લખી રાખો। અમે બે થોડા ખચકાયા, ગુરુજી કોણ આપશે પછી,
ફિગર લખ્યા પછી ચેન્જ કરું એના કરતાં આપણે પહેલેથી થોડું વિચારી લઈએ તો. ગુરુજી કે તમારે ક્યાં ચિંતા છે? આપણે જોઈ શકીએ છીએ, જે આપણી આંખ સાપે આપણે અનુભવ્યું કેમ ભૂલી શકીએ? એ દિવસ તમે બધા જાણો છો, બેથેલ હોલ હતો, ગુરુજીએ જાહેરાત કરી, જ્યાં એક યજમાનની શંકા હતી ત્યાં એક નહીં એક સાથે પાંચ પાંચ યજમાન થાય આપણને દેખાય, આ કામ કરનારા મહારાજ અને મોટા પુરુષ છે. એ મેરા આપ કે કૃપા સે સબ કામ હો રહા હે, મેરા આપ કે કૃપા સે સબ કામ હો રહા હે, મેરા આપ કે કૃપા સે સબ કામ હો રહા હે, સબ કામ હો રહા હે, મેરા આપ કી કૃપા સે સબ કામ હો રહા હે. પતવાર કે બિના હી મેરી નાવ ચલ રહી હૈ, પતવાર કે જમાના મંજિલ ભી મિલ રહી હૈ, હૈરાન હૈ જમાના મંજિલ ભી મિલ રહી હૈ, શબ્દો પતવાર કે બિના હી. આપણામાં બુદ્ધિ હોય, આપણામાં શક્તિ હોય, આપણી પાસે આયોજન હોય અને કામ થાય ને ત્યારે કંઈક જુદી વસ્તુ છે, પણ કોઈ શક્તિ કંઈ બુદ્ધિ કંઈ આયોજન ન હોય ને કામ થાય ને ત્યારે સમજવું ભગવાન કરે છે. પૂજ્યપાદ ગુરુજી વડતાલના ચેરમેન થયા, પહેલો જ દિવસ હતો અને પહેલી જ પૂનમને દિવસે ગુરુજીએ વાત કરી કે આપણે આ વડતાલની અંદર 100 કરોડ રૂપિયાના કામ કરવા છે જાહેરમાં પૂનમના દિવસે. અરે કેનારા લોકોએ કેવું કેવું કીધું, ગુરુજીને કહ્યું કે 100 કરોડ કેમ થાય, કેટલા મીંડા થાય ખબર છે? આવું કીધું, આવું કીધું. અને કેનારા સંતોએ આજે સ્વીકાર્યું કે 100 કરોડના 5 વર્ષમાં નહીં, 200 કરોડ કરતા પણ વધારે કામ વડતાલ ધામમાં 5 વર્ષની અંદર થયા. વિચાર કરો, પતબાર કે બિના હી મેરી નાવ ચલ રહી હૈ, માથે આપણે નહીં રાખવાનું, શું કરવાનું? ભગવાનને સોંપી દેવાનું. મહારાજ અમે સંકલ્પ કર્યો, હવે પૂરો તમે કરો. અર્જુનની જેમ યુદ્ધ ચાલુ કરીને હોઈ જવાનું. હેરાન હે જમાના મંજિલ ભી મિલ રહી હૈ, દુનિયાને આશ્ચર્ય થાય આ કેમ થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે. હમણાં વડતાલમાં વચનામૃત 2 શતાબ્દી મહોત્સવ થયો, આપ સર્વે જાણો છો કેટલો મોટો ઉત્સવ, પણ કેટલા વિઘ્નો આવ્યા. અમે હમણાં ઇન્ડિયા હતા, વારંવાર સંતો વાત કરતા કેટલા વિઘ્નો, કેવા કેવા ભયંકર વિઘ્નો. વાવાઝોડું આવ્યું તમને ખબર છે ને, આખો મંડપ ઉતારા બધું પલાળી નાખ્યું. બીજું વાવાઝોડું આવવાનું હતું, 7 દિવસની અંદર 70 નાના મોટા વિઘ્નો આવ્યા, પણ એટલા વિઘ્નોની વચ્ચે પણ ઉત્સવ અડીખમ થયો, કારણ કે એ મેરા આપ કે કૃપા સે સબ કામ હો રહા હે. શરણાગતિ જ્યારે જીવનમાં આવે ને, અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મે. જીવનમાં ચિંતા કરીએ છીએ એટલી શરણાગતિ ઓછી છે. જેને શરણાગતિ હોય ને, જેને ભગવાનનો ભરોસો હોય ને, એ ક્યારેય બધું મહેનત કરે, બધું કરે, પણ ચિંતા ન કરે. અત્યારે દુનિયામાં સૌથી વધારે શું થાય છે બોલો, થોડું બોલો તો ખરા. તમે સારામાં સારી જોબ ચાલતી હોય અશ્વિન ભગત, અને કંપનીમાં બીજા કોઈકને લે ઓફ મળે ને ત્યાં આની ચિંતા ચાલુ થઈ જાય, બળતરા ચાલુ થઈ જાય, ઊંઘ ન આવે, બીપી ડાઉન થઈ જાય. આપણને શું ભગવાનનો ભરોસો, આપણને શું ભગવાનનો વિશ્વાસ? દાદા ખાચરના ઘરમાં દાણા ખૂટી ગયા, આટલા સાધુ આટલા ભક્તો આટલા ઉત્સવ સમયા હતા, તેમ છતાં એના મનમાં વિશ્વાસ હતો મારે ક્યાંક કરવાનો છે.
અર્જુનનો રથ ભાંગી ગયો, મરવાની અણી આવી ગઈ, હમણાં પિતામાં ભીષ્મ એક બાણ છોડે અને અર્જુનનું માથું છૂટું પડે, આવી પરિસ્થિતિ સર્જાય, તેમ છતાં અર્જુનના મનમાં વિશ્વાસ છે કે મારી સાથે ભગવાન કૃષ્ણ છે. આનું નામ શરણાગતિ. આનું નામ ખાલી બોલી દઈએ, હે મહારાજ હું તમારો, આ તો કેવું, મંદિરમાં આવે ત્યારે તમેવ માતા ચ પિતા તમેવ, ઘરે જઈએ ત્યારે પણ તમેવ માતા ચ પિતા, આપણે તો બધી જગ્યાએ. મેં કહ્યું ને, ગબડતા પથ્થર જેવી દશા છે, ધોબીના કૂતરા જેવી દશા છે. શરણાગતિ એટલે ભગવાનનો ભરોસો, વિશ્વાસ. મુક્તાનંદ સ્વામીની જે વાત છે ને, ઇતિહાસની એક કથા છે. કબીરદાસજી કાશીમાં રહેતા હતા, આપણા સંતો કાશીમાં ભણ્યા છે ને, રસિક સ્વામી 10 વર્ષ કાશીમાં રહીને ભણ્યા જ, તાળીઓથી વધાવીએ. અને અશ્વિન ભગત સવારે કથા કરે ને, તો તમે કથામાં અમારા બધા કરતી એમની શૈલી જુદી પડે. તમે જોયું એ કાશીના પંડિતોની શૈલી આવી છે એમાં. હા કાશ હું ભણ્યો છું એટલે મને ખબર ને, બોલું થોડું એવું. કાશીના પંડિતોની એ શૈલી છે. આજે પણ ત્યાં કાશીમાં પરંપરાથી જે પંડિતો વિદ્વાનો સંસ્કૃતનો પાઠ કરાવે એની શૈલી એ રીતની હોય છે, એટલે એવી શૈલી આવી ગઈ. 10 વર્ષ રહીને ભણ્યા કબીરદાસજી ત્યાં કાશીમાં રહેતા. એક દિવસ કહેવાય છે કબીરદાસજીના દીકરા કમાલ એ કાશીની બજારમાંથી આવતા હતા. એમણે એક દ્રશ્ય જોયું, એક વૃદ્ધ સ્ત્રી ઘંટલામાં દાણા દળે છે અને દાણા જેટલા નાખે પીલાઈ જાય, દળાઈ જાય, લોટ થઈને બહાર નીકળે છે. કમાલ એના મનમાં એક કમાલનો વિચાર આવ્યો. ચલતી ચક્કી દેખ કર દિયા કમાલને રોઈ, ચલતી ચક્કી દેખ કર દિયા કમાલને રોઈ, દુઈ ભટકે ભીતર સાબિત રહા ન કોઈ. કમાલને એમ થયું, કબીરનો દીકરો હતો, જ્ઞાની હતો, કે આ ઘંટલાના બે પડ છે એમાં જેટલા દાણા નાખો ને બધા ભરડાઈ જાય છે, દળાઈ જાય છે, એકે સલામત રહેતું નથી. બસ એવી જ રીતે આ આકાશ અને પૃથ્વીના બે પડની વચ્ચે જેટલા જીવ પ્રાણી માત્ર આવે છે, એ રાજા હોય તોય શું, રંક હોય તોય શું, બધા જ પીસાઈ જાય છે, એ રડે છે. એવામાં કહેવાય છે કે પેલી સ્ત્રીએ ઘંટલાનું પડ ઊંચું કર્યું, જ્યાં ઊંચું કર્યું ને એમણે એક દ્રશ્ય જોયું, બધા દાણા ઓરાઈ ગયા છે, પીલાઈ ગયા છે, પીસાઈ ગયા છે, પણ થોડા ઘણા દાણા સલામત છે. આગે પીછે જો ગયા પીસ ગયા સબ કોઈ, ખૂટ પકડ કર જો રહા પીસ સકા ન કોઈ. એ ઘંટલાની વચ્ચે ખીલ્લો હોય, ખીલ્લાને અડીને જેટલા દાણા હોય ને એને કોઈ પીલી શકે નહીં. બસ એવી જ રીતે આ દુનિયામાં આવેલા તમામ રાજા, રંગ, સાધુ, સંત, સંસારી બધા પીલાઈ જવાના, પણ જે ભગવાનને આશરે બેસી ગયા ને એને કાળ, કર્મ કે માયા અડી પણ નથી શકતા. આ શરણાગતિ કેવી કેવી કથાઓ છે. મુક્તાનંદ સ્વામીનું આ પદ આપણે ટૂંકમાં પૂરું કરવું છે. પાંડવો નાના હતા, પિતા પાંડુનું છત્ર ગુમાવ્યું, દુર્યોધનની દાનત બગડી. પાંડવો જો જીવતા હશે તો સવાલને મારી નાખીએ લાક્ષાગૃહની અંદર, તમે જાણો છો. જીવતા પાંડવોને સળગાવવાનું ષડયંત્ર કર્યું, પાંડવોને મારી નાખવા માટે કેટલા કેટલા મહાભારતના યુદ્ધ સુધી કેટલા કાવા દાવા કર્યા, પણ ભગવાન કૃષ્ણ જોડે હતા ને તો 5માંથી એકેય ઓછો ન થયો. અને દુર્યોધનની સાથે બધું હતું છતાં 100માંથી એકેય બચ્યો નહીં. આ શરણાગતિની તાકાત. હા શરણાગતિ કેટલી મોટી છે. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, ભગવાન અને ભગવાનના સંત એના આશરે વાદળ જેવા દુઃખ આવવાના હોય તો પણ દૂર થાય. ગોંડલ ના ઇતિહાસમાં એવું લખ્યું કે ગોંડલની ગાદી ઉપર કોઈ બેસે ને એ લાંબુ રાજ્ય કરી જ ન શકે, થોડા જ દિવસમાં મરી જાય. આવો કંઈક સાપ હતો. જન્મેલો દીકરો મોટો જ ન થાય, જન્મે થોડા દિવસમાં મરી જાય. ગોંડલની ગાદી ઉપર કોણ ટકે ને કોણ રહેશે એનો સવાલ હતો. એટલી ઉથલ પાથલ થતી હતી, અંધાધૂંધી ચાલતી હતી. એમાં તમે બધા જાણો છો માણકી ઘોડી
મૂંઘીબાઈ આપી. બરાબર, નાની દીકરી હતી. લોહાની બાજુનું ગામ મહારાજ માણકી ઘોડી લેવા ગયા. બાપુ બાર હતા, દીકરીએ માણકીનું દાન આપી દીધું. મહારાજ રાજી રાજી થઈ ગયા. અને મહારાજ એમ બોલ્યા કે તમારું નામ મોંઘીબા છે ને, તો તમારા પણ મોંઘા મૂળ થશે. અને એ મોંઘીબા ગોંડલમાં પરણે, ગોંડલ રજવાડામાં સત્સંગ આવે, એ રીતે કુણાતાનંદ સ્વામીની પધરામણી થાય. ભગવતસિંહ બાપુનો જન્મ થયેલો, બહુ નાના હતા, 9 મહિનાના. સ્વામીને પધરાવ્યા, દીકરાને મોકલ્યો, સ્વામીને વિનંતી કરી, સ્વામીને પ્રાર્થના કરો, સ્વામી આ ગોંડલની ગાદી ઉપર બેસે એવો કોઈ દીકરો જીવે, જીવતો નથી, જન્મે ખરો, થોડા દિવસમાં મરી જાય છે, આશીર્વાદ આપો. સ્વામીના ખોળામાં બેસાડ્યા. સ્વામીએ પોતાના કપાળમાં ચાંદલો હતો, એ ચાંદલો લઈ અને ભગવતસિંહ એનું નામ એના કપાળમાં ચાંદલો કરી, માથે હાથ મૂકી અને સ્વામી એમ બોલ્યા કે આ ભગવતસિંહને આજે અમે ચાંદલો કરીએ છીએ, ગોંડલની ગાદી ઉપર બેસાડી દીધો. અને ગોંડલની ગાદી ઉપર બેસીને એવું રાજ્ય કરશે કે ઇતિહાસમાં કોઈએ નહીં કર્યું હોય. આજે પણ ભગવતસિંહ બાપુ અને ગોંડલ રજવાડું એનો ઇતિહાસ આખી દુનિયામાં અમર છે. કોનો આશરો? ભગવાન અથવા ભગવાનના એકાંતિક સંતનો આશરો. ગુણાતાનંદ સ્વામી કે વાદળ જેવા દુઃખ આવવાના હોય, નાના નહીં, મહારાજ વચનામૃતમાં કહે મહાપ્રલય જેવું દુઃખ આવવાનું હોય, મહાપ્રલય જેવું દુઃખ આવવાનું હોય તો પણ રક્ષાના કરનારા ભગવાન સિવાય બીજા કોઈને ન જાણે. હા, કેવી અદ્ભુત વાતો છે. આવો જ્યારે આશરો થાય ને, ત્યારે એ આશરાને વિશે બીજા કોઈ સાધનની જરૂર નહીં. વચનામૃતમાં મહારાજ એમ કહે કલ્યાણને અર્થે જેટલા સાધન છે બધા સાધન એક આશરાને વિશે આવી જાય. એ તપને તીરથ મે તો કાઈ ન કીધું, તપને તીરથ મે તો કાઈ ન કીધું, તપને તીરથ મે તો કાઈ ન કીધું, તપને તીરથ મે તો કાઈ ન કીધું. મારે ઘેર બેઠા શ્યામ થકે ઘેર બેઠા શ્યામ કાર જશે તો એ સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી, તાળી પાડીને સુખ પામી રે સખી સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. સંસારીનો સુખડો જોઠો આવે ને જાય, સંસારીનો સુખડો જોઠો આવે ને જાય, સંસારીનો સુખડો જોઠો આવે ને જાય, સંસારીનો સુખડો જોઠો આવે ને જાય. હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ, કે દે કાળ ન થાય એ સુખ પામી, સુખ પામી રે સખી સુખ પામી. કેવી અદ્ભુત વાતો છે, કેવી અદ્ભુત. તપ ને તીરથ મેં તો કાંઈ ન કીધું. કદાચ તપ કર્યું કે ન કર્યું, તીરથ કર્યા કે ન કર્યા, વ્રત દાન યજ્ઞ કર્યા કે ન કર્યા, પણ મેં વાત કરીને જીવનમાં શરણાગતિ એક આવી ગઈ ને, ભગવાનનો અનન્ય આશરો એક આવી ગયો ને, હે મહારાજ જેવો તેવો તોય તમારો છું, આ બ્રહ્માંડમાં જે કંઈ થાય છે તમારી ઈચ્છાથી થાય છે, તમારી મરજી વિના એક પત્રુ પણ હલવાને સમર્થ નથી, તો પ્રભુ અમારા જીવનમાં સુખ કે દુઃખ તમારા સિવાય કોણ દેનાર છે. આપણે કૂતરાની જેમ ભટકીએ છીએ, આપણા દુઃખનું આટલું જ મૂળ છે. સુખ આવે તો માનો મહારાજે જ આપ્યું છે, દુઃખ આવે તો પણ માનો મહારાજે જ આપ્યું છે. ગઢપુરમાં દાદા ખાચરને ત્યાં એક કામ કરવા વાળી સ્ત્રી હતી, નોકરાણી હતી, વિધવા બાઈ હતી. એને બે નાના દીકરા, એકનું નામ ખેતો, બીજાનું નામ ભીમો. એક દિવસ એ સ્ત્રી અચાનક મૃત્યુ પામી. નાના બે દીકરા રડે છે, કરગરે છે, ખબર પડી માં હવે બેઠી થવાની નથી, મરી ગઈ છે માં. બંને દીકરા દોડતા દોડતા, મહારાજ તો સંતોની સભામાં બેઠા છે, સભા કરે છે, બંને આવ્યા. મહારાજનો પગ જાલી રડવા લાગ્યા, મહારાજ મહારાજ મારી બાને બેઠી કરો. શું થયું?
મારી બા મરી ગઈ છે. નાના નિર્દોષ બાળકો ભગવાન સ્વામિયાને સફાળા ઊભા થયા. દોડતા 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 પેલા દીકરાઓ અને મહારાજ સાથે આવ્યા. ગઢપુર ગામની બહાર દૂર એક ગલીમાં એ સ્ત્રી રહેતી હશે ત્યાં મહારાજ પહોંચ્યા. બહાર ખાપણ તૈયાર કરેલું, સમજો છો ને તમે, એક ઘાંચણ બાઈ બેઠેલી. શ્રીજી મહારાજને આવેલા જોઈ અને એ બાઈએ મેણું માર્યું, સ્વામિનારાયણ આ મરી ગઈ, હવે તમે આવીને શું કરવાના, આ મરી ગઈ તમે આવીને હવે શું કરવાના. શ્રીજી મહારાજથી રહેવાયું નહીં, મહારાજ એને જવાબ આપ્યો. મહારાજ કે જો અમે ભગવાન હશું ને તો અમે એને બેઠી કરીશું, તું હોય તો તું કર. આમ મહારાજ કહી અંદર ગયા. પેલી સ્ત્રી જમીન પર મૃત શરીરનું પડ્યું છે, ચારે બાજુ રો કકડાટ ચાલી રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણને પેલા બે નાના દીકરા ઉપર દયા આવી. મહારાજે ચપટી વગાડી, સ્ત્રી ઊંઘમાંથી બેઠી થઈ, એમ બેઠી થઈ મહારાજ તો ત્યાંથી નીકળી ગયા. દીકરાઓ એની માને વળગી પડ્યા, સભામાં આવીને બેસી ગયા. પછી મહારાજે સભામાં વાત કરી. એ વાત સમજવા જેવી છે. મહારાજ એમ બોલ્યા, આ બે નાના દીકરાઓ, લોકો એને અજ્ઞાની જાણે, લોકો એને અબુદ્ધ જાણે, પણ એની માં મરી ગઈ એવા સમયમાં પણ આ દીકરાઓ આ સંતોની સભામાં વારંવાર સાંભળતા સ્વામિનારાયણ ભગવાન છે. બંને દીકરા હૃદયમાં હા પડી ગઈ હતી કે ભગવાન તો સ્વામિનારાયણ છે. એની માં મરી ગઈ એવા સમયમાં બે દીકરાઓ અમારી પાસે આવ્યાને, અમારે આશરે આવ્યાને, એટલે અમારે આશરે કોઈ પણ જીવ આવે ને એની રક્ષા કરવી એ અમારી જવાબદારી છે, એટલે અમે રક્ષા કરી. સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય. સંસારમાં શું છે? ગાંધારીએ કેટલું બધું કર્યું પતિ માટે, કેટલું કર્યું, આંખે પટ્ટી બાંધી દીધી. આ લોકના પતિ માટે ગાંધારીએ કેટલું કર્યું, અને એની સામે દ્રૌપદીએ કેટલું કર્યું. પાંચ પતિ હતા દ્રૌપદીના. ગાંધારીનો પતિવ્રતા ધર્મ કેવો હતો તમે જાણો છો. આંખની પટ્ટી ખોલે દુર્યોધનને વજ્રનો બનાવી દે, ખબર છે ને. ભગવાન કૃષ્ણને ચિંતા થાય કે આખે આખો વજ્રનો બનશે અને મારશે કોણ. ભગવાન તો ભગવાન હતા, તેમ છતાં ભગવાને કપટ કર્યું, ખબર છે ને. પછી દીકરાને કીધું, ભલા માણસ માની સામે આમ ન જવાય, થોડી શરમ રાખો. એનું તપ કેવું હશે, એનું સત કેવું હશે, પણ તેમ છતાં એને કર્યું સંસાર માટે. સંસારીનું સુખડું આવે અને જાય. આ સંસારના બધા સુખ કેવા છે? નાશવંત છે, પણ એક પરમેશ્વરનું સુખ છે ને અવિચળ છે. મુક્તાનંદ સ્વામીની છેલ્લી કડી સાથે આપણે કથા પૂરી કરીશું. મુક્તાનંદ કહે હરિ હરિજન, મુક્તાનંદ કહે હરિજન કેરી ગતિ છે ન્યારે. 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 તેને દેહદર્શી દેખે, તેને દેહદર્શી દેખે, પોતા જેવા સંસારી એ સુખ પામી. સુખ પામી રે સખી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી. કથાનો સાર એટલો જ છે, ભગવાનનો જેને જેટલો આશરો એટલું સુખ, ભગવાનનો જેને જેટલો આશરો એટલી ચિંતા ઓછી. કરવાવાળા તો ભગવાન છે, કરતા મહારાજ છે, આપણે તો નિમિત્ત છીએ. એને કરવું જ હશે ને, તમે સુઈ જશો ને તોય કરી નાખશે, અને એને નહીં કરવું હોય ને તો બોલો. તમે ગમે એટલા ઉજાગરા કરશો ને તો પણ નથી થવાનું, નથી થવાનું ને, તો ચિંતા શા માટે કરવાની. આપણે આપણે મહેનત કરીએ, મહારાજની આજ્ઞામાં રહીએ, મહારાજને મોટા પુરુષને રાજી કરવા દાખલો કરીએ, આ કરવા જેવું છે. ચિંતા કરીએ છીએ આ ખોટી વાત છે, મૂંઝવણમાં જઈએ છીએ આ ખોટી વાત છે, આટલું થયું ના થયું આ બધી લપ કરીએ છીએ આ ખોટી વાત છે. બસ વાલા ભક્તો દ્રઢ આશરો કરીએ, સુખ કે દુઃખ મહાપ્રલય જેવું આવી પડે ને
તો પણ રક્ષાના કરનારા મહારાજ સિવાય કોઈ નથી. આને મહારાજે દ્રઢ આશરો કયો. આવો આશરો હોય ને એને ભગવાન સુખ, સુખ ને સુખ જ આપે છે. એને ભગવાન ક્યારે દુઃખ આપતા. એ સુખ પામી રે સખી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી, એ સુખ પામી રે સખી, સુખ પામી, સુખ પામી રે સખી, સુખ પામી. સ્વામિનારાયણ 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 સુધી સંતો બરાબર પાવર પૂરે ને ત્યારે છેલ્લે છેલ્લે ગાડી ગરમ થાય. પાછો આવતો શનિવાર આવે ત્યારે હતા મારા વાલા આવું ના કરો કઈક સુધરો હવે નક્કી કરો. શનિવારે તો સમયસર આવી જઈએ. આપણા મંદિરમાં સમયસર આવનાર એક બ્રિજેશ ભગત એક છે. 5:30 એટલે 5:30 તાળીઓથી વધાવો. હા, એક ભગતનો બહુ મોટો ગુણ છે. બાકી 6, 6:30, 7 આરતીમાં જશું. હવે બીજું તમારે આગળ બોલે ને આરતી પછી શું આવે. સુધરીએ તો સુધારો કરવાની જરૂર છે. આશરાની વાત સાંભળવી સહેલી છે પણ જીવનમાં આશરો કરવો ને બહુ અઘરો છે. સ્વામિનારાયણ 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 ઘનશ્યામ.